પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ગલાબપુરા ગામનો મુખ્ય રસ્તાનો નાડુ પાણીમાં ગરકાવ થતા આજુબાજુ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હાલોલ તાલુકાના ટીડીઓ સાહેબને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને આજ રસ્તો પાંચમહુડી મસવાડ સાતરોટા ગલાબપુરા ગામના લોકો આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે. જ્યારે વરસાદી માહોલમાં કોઈ બીમાર હોય તો 108 પણ આવી શકે નહીં અને ગામ લોકોનું કહેવું છે કે રસ્તા પર વહેલી તકે મોટો પુલ બનાવવામાં આવે તેવી ગામ લોકો આશા સેવી રહ્યા છે. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. અમે ગલાપુરા ગામના બધા ગ્રામજનો ભેગા થયા છે અને અમારે આ નારાનો પ્રોબ્લેમ છે. દર સાલ અમારે વર્ષોથી અમે જોઈએ છે કે આ નારા પર પાણી ચડી જવાથી અમે કંઈ નોકરી ધંધે જઈ નથી શકતા. અને બીજો પ્રોબ્લેમ છે કે ગામમાં કોઈ બીમાર વીમાર હોય તો અમારે મેઇન રસ્તો આ જ છે. આ નારું ક્રોસ કરીને પેલી સાઈડ અમે જઈએ તો અમે કોઈને દવાખાને લઈ જઈ શકીએ. અને કોઈ ગામમાં મહિલા ડિલિવરીનો કેસ હોય તો અમે 108 કેવી રીતના બોલાવી શકીએ, એ અમારો પ્રોબ્લેમ છે. અમે વહીવટી તંત્રને એ નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારે મોટો પુલની જરૂરિયાત છે અહીંયા, એટલે અમારે વહેલી તકે પુલનું કામકાજ સારું થાય એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ. અગાઉ તમે કોઈને ફરિયાદ કરેલી? આ અગાઉ અમે વર્ષોથી સરપંચને તલાટીને ટીડીઓ એક વખત અમારે ગઈ સાલ અમે મીડિયાવાળાને બી બોલાવેલા તો બી અમારું કામ રોકાણ થઈ ગયું છે, અમારું કામ પૂરું થતું નથી. આ ગામની સમસ્યા કેટલા વર્ષથી આને આ ચાલી રહી છે, બરાબર છે ભાઈ? હા બરાબર બરાબર છે ને. કેટલા સમયથી આપણે બધાને જાણ કરી છે, સરપંચ તલાટી ટીડીઓ મામલતદાર આગળ સુધી પહોંચી ચૂક્યા છે, આજ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી, બરાબર છે? અત્યારે કોઈ ઇમરજન્સી કેસ હોય, આવામાં તકલીફ પડી હોય, આપણે લઈ જવું હોય તો કઈ રીતે લઈ જઈ શકીએ? કારણ કે મેઇન રસ્તો આ જ છે, 108 બી નહીં આવી શકે, બરાબર છે ભાઈ? અને કોઈ જઈ બી નહીં શકતું, બધા મજૂરો અહીંયા કામદારો છે, બરાબર છે? તો અહીંથી બહાર જવું હોય તો આપણે શું કરવું? કારણ કે આજ સુધી અમે જેટલા કોઈ બી નિરાકરણ કર્યા, બધાને જાણ કરી, કોઈ એનો કોઈ ઉપાય કરતું નથી. એટલે આગળ આપણે આ જે મોટા જે સાહેબો